ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ચીખલોડ પગાર કેન્દ્ર શાળા અને ગ્રામ પંચાયત દ્વારા મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ નિમિત્તે પ્રાર્થના સભા અને રામધૂન કાર્યક્રમ યોજાયો હતો. મોરબીમાં ઝૂલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા તમામને શ્રદ્ધાંજલિ અને રામધૂન કાર્યક્રમનું આયોજન કપડવંજ તાલુકાના ચીખલોડ ખાતે ચીખલોડ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અનુપસિંહ પરમાર, ચીખલોડ ગ્રામ પંચાયત તલાટી કમમંત્રી અશોક ઝાલા, સરપંચ પ્રતિનિધિ રહીઝીભાઈ રાઠોડ, કપડવંજ તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ડૉક્ટર કલ્પેશ પટેલ, ગ્રામ પંચાયતના સભ્ય દલપતસિંહ, શાળાના પૂર્વ આચાર્ય વિજયભાઈ ગઢવી, ગામના આગેવાન ભરતસિંહ પરમાર, જગદીશ પટેલ, કનુભાઈ પટેલ, નારાયણભાઈ પટેલ, ભરતસિંહ રાઠોડ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાના પ્રાર્થના હોલમાં કેન્ડલ સળગાવી તેમજ 2 મિનિટનું મૌન રાખી રામધૂન ગાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના આચાર્ય અનુપસિંહે આ મોરબી હોનારતમાં નાના બાળકો તેમજ યુવાનો ડૂબ્યા હોવાનું જણાતા તેઓએ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ઉપસ્થિત જાગૃત નાગરિકોને જણાવતા કહ્યું કે પહેલા આજના સમયમાં ગામના પાદરના તળાવો ભરેલા રહેતા હોય, તરતા શીખતા હતા, પણ હવે સ્વિમિંગ પૂલમાં જઈ તરતા શીખવું પડે છે, જેથી વધુને વધુ નાના બાળકોએ તરતા શીખવું જોઈએ, જેથી પૂર આવે કે આવી એકાએક ઘટના બને સંરક્ષણ થઈ શકે. કેમ કે મોરબી હોનારતમાં તરતા આવડતું હતું તેવા સેંકડો બચી ગયા. આમ જાગૃત નાગરિક તરીકે તરતા શીખવું અનિવાર્ય જોવા મળી રહ્યું છે, અને જે લોકોને તરતા ન આવડ્યું તેવા લોકો ડૂબી ગયા. આમ જાગૃતતા લાવવી ખૂબ જ અનિવાર્ય છે, અને જાગૃત થવું તેવો અનુરોધ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. Amen.